નવસારી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સિવિલ તંત્રની ગંભીર બેદરકારી લોકોને બીમારીનો ભોગ બનાવી રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ ભોયતરિયાએ લગાવેલા પાણીના કુલરમાંથી આવતું પાણી પીવા યોગ્ય પાણીના TDS કરતાં પણ સિવિલના કુલરના પાણીનું TDS 9-10 ગણું વધારે છે. ત્યારે આ અંગે પ્રશાસન અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે તેવું રટણ કરી હાથ ખંખેર્યા તો ધારાસભ્યએ પણ હાથ ઊંચા કરી દેતા આ ગરીબોનું બેલી કોણ. નવસારી શહેર અને આસપાસના વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં ગરીબો માટે ગંભીર બીમારી સમયે સારવાર માટેનો એકમાત્ર એકમ એટલે જિલ્લાના મુખ્ય મથકે આવેલ સિવિલ હોસ્પિટલ જ છે. રોજે રોજ સેકન્ડો લોકો આ હોસ્પિટલમાં તેમના દર્દની તપાસ કે સારવાર માટે આવે છે. કોઈ પણ સમયે આ હોસ્પિટલમાં 180થી વધુ દર્દીઓ સારવાર માટે દાખલ થયેલ હોય છે. તેમના પરિવારજનો પણ તેમની સાથે રોકાતા હોય છે. કોઈ પણ વ્યક્તિ સૌથી પહેલી પાયાની જરૂર પીવાના પાણીની હોય છે. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓ માટે સિવિલ હોસ્પિટલના ભોયતરીએ તેમજ ઉપરના પ્રથમ અને બીજે માળે પણ પાણીના ફુલર લગાવવામાં આવ્યા છે, જેમાં પાણી હોસ્પિટલ સંકુલમાં જ લગાવેલા છે. 250 લીટરના ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં આવતી આવી છે. પરંતુ ખાટલી મોટી ખોડ એ છે કે સિવિલ હોસ્પિટલના ભોયતરીએ લોકોને પાણી પીવા માટે મુકાયેલ કુલરમાંથી આવતા પાણીનું TDS લેવલ અધધ કહી શકાય તેટલું, એટલે કે પીવા યોગ્ય પાણીના સલામત TDS લેવલથી 9-10 ગણું વધારે છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આ જ ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી સિવિલ હોસ્પિટલના પહેલા અને બીજા માળે મુકાયેલા કુલરમાંથી આવતા પાણીનું TDS લેવલ 120ની આસપાસ છે, જે સલામત લેવલ છે. સિવિલ હોસ્પિટલમાં લગાવેલ એક જ ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી આવતું પાણી હોસ્પિટલના અલગ અલગ માર્ગ પર મુકાયેલ કુલરોમાંથી બહાર આવે ત્યારે તેના TDS લેવલમાં આસમાન જમીનનો તફાવત કેમ છે? નવસારી સિવિલ હોસ્પિટલમાં આવતા લોકોને પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા માટે સિવિલ હોસ્પિટલમાં 250 લીટરની ક્ષમતાનો ફિલ્ટ્રેશન પ્લાન્ટ લગાવાયો છે, જેમાંથી હોસ્પિટલના ભોયતરિયા સહિત પહેલા અને બીજા માળે એમ તમામ સ્તરે કુલર મૂકી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં પહેલા અને બીજા માળના કુલરમાંથી મળતા પાણીનું TDS સ્તર તો સલામત સ્તરનું છે, પરંતુ હોસ્પિટલના ભોયતરીએ જ્યાં ઇમરજન્સી, ICU, એક્સરે, વહીવટી ઓફિસ, સિવિલ સર્જનની ઓફિસ, કેસ વિન્ડો વગેરે લાવેલ છે, ત્યાં જ લગાવેલ કુલરમાંથી આવતા પાણીનું TDS લેવલ 980 TDS જેટલું છે, જે પાણી કોઈપણ સંજોગોમાં પીવા યોગ્ય નથી. ઉલટું શરીર માટે ભારે નુકસાનકારક છે. આટલા TDS ધરાવતું પાણી પીવાથી તો કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ પણ બીમારીનો ભોગ બની શકે છે. હોસ્પિટલમાં જે દર્દી ઇન્ડોર વિભાગના દર્દીઓના માટે જે RO પ્લાન્ટ કાર્યરત છે એમાં તપાસ કરતાં થોડા TDS વધારે જણાયા છે. તો એ બાબતે મારે એટલું જ કહેવાનું છે કે અમે RO પ્લાન્ટનો રેગ્યુલર CMC કરેલો છે અને એના માટે સર્વિસ પ્રોવાઈડર આવી અને એની સર્વિસિંગ પણ થઈ રહી છે. મેમ્બ્રેન જ્યારે બદલવાની હોય એ પણ કાર્ય થઈ રહ્યું છે. પણ કદાચ બની શકે કે અત્યારે ચોમાસાની ઋતુ છે અને પ્લસ બાંધકામનું કામ પણ ચાલુ છે, એને ધ્યાને લેતા થોડા પાણીના ક્વોલિટીમાં ફરક આવ્યો હોય અને એના લીધે બની શકે કે TDS વધી રહ્યા હોય. અને બીજું એ કે આ જે RO પ્લાન્ટ છે એની ક્ષમતા 250 લીટરની છે અને જે હાલની દર્દીઓની સંખ્યાને જોતા પૂરતા પ્રમાણમાં નથી. અને એના માટે થઈને અમે 500 કે 1000 લીટરના RO પ્લાન્ટની પણ અમે માંગણી કરેલી છે. એટલે અત્યારે એવું થઈ રહ્યું છે કે દર્દીઓની સંખ્યા વધુ છે અને એની સામે આ પ્લાન્ટ છે તે ઘણો નાની ક્ષમતાવાળું છે. એટલે એ રીતે બી મેમ્બ્રેન વારંવાર ખરાબ થતી હોય એક કારણ હોઈ શકે. છતાં પણ આ વાત ધ્યાને આવેલી છે તો એના માટે અમે જરૂરી કાર્ય પદ્ધતિ નો અમલ કરીશું. ના ના, પાણીના કુલર તો દરેક ફ્લોર પર છે. હોસ્પિટલમાં અહીંયા જ પાણીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ દર્દીઓની તો શું હાલત થઈ શકે?
સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ આવું પીવા માટે યોગ્ય અને આરોગ્ય માટે નુકસાનકારક પાણી પીને વધુ બીમાર જ થઈ શકે છે. હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી પાણીજન્ય રોગો, ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, મેલેરિયા જેવી બીમારીઓ વધુ પ્રમાણમાં થતી હોય છે, જે ક્યારેક ગંભીર બનતા આવી બીમારીઓના ગરીબ વર્ગના દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલનું બેજવાબદાર અને બેદરકાર તંત્ર આ દર્દીઓ વધુ બીમાર થાય તેવા પ્રયત્નો કરી રહ્યું હોય તેવું સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની વ્યવસ્થા જોતા જણાઈ રહ્યું છે. ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલના હાલના ઇન્ચાર્જ મહિલા સિવિલ સર્જન ડૉક્ટર આરતી પારેખે હોસ્પિટલના કૂલરમાંથી આવતા ગુણવત્તા વહીની પાણી અંગે જણાવી દીધું હતું કે અમે તો કૂલરો અને ફિલ્ટ્રેશન પ્લાન્ટના મેન્ટેનન્સનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપી દઈએ છીએ. હજુ 15 દિવસ પહેલાં જ આ મશીનોની સર્વિસ થઈ છે. ત્યારે પ્રશ્ન એ છે કે જો 15 દિવસ પહેલાં જ સર્વિસ થઈ હોય તો કૂલરોમાંથી આવતા પાણીનું TDS સ્તર આટલું ઊંચું કેમ છે? શું કોન્ટ્રાક્ટ આપી દીધા બાદ કથિત સર્વિસ યોગ્ય રીતે થઈ શકે કે નહીં તે જોવાની કે તે અંગે જાણવાની જવાબદારી સિવિલ હોસ્પિટલના તંત્રની નથી? આ સાથે ડૉક્ટર આરતી પારેખે પાણીની ગુણવત્તા અંગે જણાવી દીધું હતું કે તમે હોટલમાં ખાવા જાઓ ત્યારે હોટલનું સાદું પાણી ન પીતા મિનરલ વોટરની બોટલ મંગાવો છો, તો અહીં પણ બહારથી બોટલ મંગાવી લો. ઇન્ચાર્જ મહિલા સિવિલ સર્જન ડૉક્ટર આરતી પારેખે આપેલ જવાબ તેમની બેદરકારી અને બેજવાબદારી બંને દર્શાવે છે. બાદમાં આ અંગે વિધાનસભાની નવસારી બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય રાકેશ દેસાઈને પૂછતા તેમણે આ અંગે કંઈ પણ ટિપ્પણી કરવાનું નકારી આ મામલે પોતાના હાથ ખંખેરી નાખ્યા હતા. જો સ્થાનિક ધારાસભ્ય પણ આ મુદ્દે પોતાના હાથ ઊંચા કરી દેતા હોય તો પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબોનું બેલી કોણ થશે? સમગ્ર મામલે નવસારી ખાતે પધારેલા વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ સાથે વાતચીત કરતા તેમણે આ બાબતે તંત્રને ટકોર કરી વહેલામાં વહેલી તકે સિવિલના આરો પ્લાન્ટમાં સરખા કરવા જણાવ્યું છે અને જો તેમ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. અલ્પેશ કૈશ્યપ, ZSTV, નવસારી. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878 7875 3